તો આ તરફ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વિજયાનગર સાવરકુંડલાના ગાડાકેડાનો માર્ગ જે આઝાદી બાદ પણ આ રોડ રસ્તો બનતો ન હતો તો ગામના રહીશો અને ખેડૂતો પારાવાર પરેશાની ભોગવી રહ્યા હતા પરંતુ પૂર્વ કૃષિમંત્રી વીવી વઘાસિયા ધારાસભ્ય હતા તે વખતથી આ માર્ગો ડામરથી મઢાઈ જાય તે માટે પ્રયત્નશીલ હતા તે પૂર્વ ધારાસભ્ય બન્યા બાદ પણ આ માર્ગો બની જાય તે માટે સરકારમાં સતત લેખિત અને મોખિત તેમજ રૂબરૂ ગાંધીનગર ખાતે રજૂઆત કરવા જતા હતા જેના ફળ સ્વરૂપે પૂર્વ કૃષિમંત્રી વીવી વઘાસિયાની મહેનત રંગ લાવી હતી ત્યારે સાવરકુંડલાથી વિજયાનગર માર્ગ ભેંકરાથી લીખાડા માર્ગ ભોંકરવાથી દેડકડી માર્ગ તેમજ બે તાલુકાને જોડતો ઘનશ્યામનગરથી રાયડી માર્ગને સરકારે મંજૂર કરતા સ્થાનિક ગામડાઓમાં અને ખેડૂતોમાં હરખ છવાયો હતો આ સાથે ખેડૂતોએ સરકારના વિકાસના અભિગમ અને વીવી વઘાસિયાની મહેનતનો આભાર માન્યો હતો સરકારશ્રીને અભિનંદન આપું છું અને સાવરકુંડલા તાલુકાના જે વર્ષો જૂના વન વિભાગ દ્વારા અટકાવેલા રસ્તાઓ છે એમને જ્યારે સતત હું ધારાસભ્ય હતો ત્યારથી આજ સુધી વારંવાર રજૂઆતો લેખિતમાં મૌખિકમાંને રૂબરૂ કરેલ એના પરિણામે વિભાગ દ્વારા સરકારમાંથી આપણને આ ચાર રસ્તાઓને મંજૂરી મળી છે એમાં વિજયાનગર સાવરકુંડલા રોડ ઢેકરા લીખાળા રોડ બે ભોકરવા રોડ અને ઘનશ્યામનગર રાયડી રોડ જે વર્ષોથી વચ્ચે કાચો રસ્તો થી લોકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે કારણ કે બે તાલુકાને જોડતો રસ્તો છે આવા રસ્તાઓને જ્યારે વન વિભાગ અને બાંધકામ વિભાગ દ્વારા પ્રયાસ કરીને જે મંજૂરી આપવામાં આવી છે એટલે સરકારશ્રીનો આભાર માનું છું તેમજ આ તાલુકાના જે જટિલ પ્રશ્નો હતા એ ઘણા બધા વર્ષે જ્યારે એમનો નિકાલ થયો છે ત્યારે ફરી વખત હું વિભાગ અને સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાવરકુંડલાની જનતા માટે એક આનંદનો જે આ વિસ્તારમાં જેટલા લોકોને ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા હતા એમનો આજે છુટકારો થયો છે એ બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન સાવરકુંડલા વિજયનગર જંગલ વિસ્તારમાં રોડ બાકી હતો તે પૂર્વ ધારાસભ્ય વીવી મંજૂર કરાવેલ છે તે બદલ તેનો ખૂબ ખૂબ આભાર અમારા વાડી વિસ્તારવાળાની કીધું માગણી હતી એ લોકોએ અમારું ધ્યાન ઉપર લીધું એ બહુ સારી વાત કહેવાય છે એ લોકોનો બધાનો આભાર જે લોકોએ મહેનત કરી બધાનો એમાં ખૂબ ખૂબ આભાર સાવરકુંડલા લીલીયા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્યશ્રી અને રાજ્ય સરકારના માજી વી વી વઘાસિયા સાહેબના પ્રયત્નોથી આજ રોજ જ્યારે સાવરકુંડલાથી વિજયાનગરનો રસ્તો જે છે જે જૂનો રસ્તો ઓળખાય છે તે મંજૂર થયેલ છે જેથી સાવરકુંડલાથી વિજયાનગરનું અંતર ઘણું ઘટશે અને લોકોને જે અગવડતા આવતી હતી તેમાં ઘણો સુધારો થશે રાજ્ય સરકારના પૂર્વ કૃષિમંત્રી શ્રી વિવેક સાહેબના પ્રયત્નોથી આ આ સાવરકુંડલા વિજયાનગર અને આ ઉપરાંત બીજા ત્રણ રોડ પણ મંજૂર થયેલ છે જે ખૂબ જ આવકારદાયક છે